अपनी आसपासना लोकोना जीवन में आशा पूरी पाड़वा माटे आपणे शुं करवुं जोईए। विश्वास थी एक नानी शुरुआत करो, भलाईना कामों करो अने निसहाय लोकोने माटे आशानुं किरण बनो। કેમ છો બહેનો? આશાવાન સ્ત્રીઓ નામના બહેનો માટેના આ ખાસ કાર્યક્રમમાં આપ સર્વનો હૃદયથી આવકાર કરું છું। આ કાર્યક્રમ બહેનો માટે છે, બહેનો દ્વારા રચવામાં આવ્યો છે અને સમાજની દરેક બહેનોને સમર્પિત છે। અમારી આશા અને પ્રાર્થના છે કે અમારા આ વિશેષ પ્રસારણ મારફતે આપ ઈશ્વર પરના વિશ્વાસમાં વધારે મજબૂત બની રહ્યા હશો। આજે પણ આપના માટે પ્રેરણાદાયી અને ઉપયોગી માહિતી સાથે અમે અહીં ઉપસ્થિત થયા છીએ। વાલી બહેનો, આપને યાદ હશે કે આ દિવસોમાં આપણે આશા વિષય પર જુદી જુદી બાબતોને શીખી રહ્યા છીએ। આપને જાણીને આશ્ચર્ય સાથે આનંદ પણ થશે કે સ્ત્રીઓ તરીકે આપણે નિરાશ અને હતાશ વ્યક્તિઓના જીવનમાં આશાનો એક નવો સંચાર કરી શકીએ છીએ। તેથી આજે પણ આ વિષયમાં આગળ વધતા આપણે શીખીશું કે વર્તમાન સમયની એટલે કે આજની આશાવાન સ્ત્રીઓ કેવી હોવી જોઈએ। મારી બહેનો, યાદ રાખો કે પ્રેમ અથવા ભલાઈનું એક નાનું કામ કદી પણ નિરર્થક જતું નથી। તમને કદાચ ખ્યાલ ના હોય, પણ તમારા એક હાસ્યની અથવા તમે તેઓની ખબર પૂછો તેની તમારા પડોશીને જરૂર હોય છે। તમારા દ્વારા કરવામાં આવેલી થોડી નાણાકીય સહાય કોઈ ગરીબ કુટુંબને એક સમયનું ભોજન આપી શકે છે। તમારા ઉત્તેજનના શબ્દો કોઈ નિરાશ વ્યક્તિના જીવનમાં આશા લાવી શકે છે। પ્રિય દર્શકો, ગયા અઠવાડિયે આપણે પંડિતા રમાબાઈના જીવન વિશે થોડી માહિતી પ્રાપ્ત કરી હતી। આજે આપણે જોઈશું કે ભારત દેશની સ્ત્રીઓ માટે પંડિતા રમાબાઈએ કેટલા અદ્ભુત કામો કર્યા। જ્યારે તેમને ઈસુ ખ્રિસ્તમાં એક નવી આશા પ્રાપ્ત થઈ ત્યારે તેમણે તે પોતાની પાસે રાખી મૂકી નહીં। પંડિતા રમાબાઈએ નક્કી કર્યું કે જે આશા મને મળી છે તે હું મારા દેશની પીડિત સ્ત્રીઓના જીવનના પરિવર્તન માટે તેઓની સાથે વહેંચીશ, અને તેમણે તે કર્યું પણ ખરું। પંડિતા રમાબાઈ તેમની આત્મકથામાં જણાવે છે, મારા સમયમાં ભારત દેશની સ્ત્રીઓ અનેક સામાજિક પરંપરા સાથે જોડાયેલી હતી। તેને લીધે સ્ત્રીઓ બહુ દુઃખ વેઠતી હતી। તેથી મને અંદરથી એવી ઈચ્છા થતી કે કોઈકે તો તે સ્ત્રીઓની મદદ કરવી જ જોઈએ। મને નવાઈ લાગતી હતી કે આવી પીડિત સ્ત્રીઓને કેમ કોઈ મદદ કરતું નથી। પણ તે સમયે ઈશ્વરનો ઝીણો અવાજ મને સંભળાયો કે શા માટે તું એ કામની શરૂઆત કરતી નથી। આમ ઈશ્વરની પ્રેરણાથી 1896માં ભારતમાં દુકાળના સમયે પંડિતા રમાબાઈએ પોતાના કાર્યની શરૂઆત કરી। પંડિતા રમાબાઈએ પોતાની દરેક જરૂરિયાતો માટે ઈશ્વર પર આધાર રાખ્યો અને વિશ્વાસ સાથે લગભગ 1500 જેટલી નિરાધાર સ્ત્રીઓની સંભાળ લેવાની શરૂઆત કરી। પોતાની આત્મકથામાં તે લખે છે, જેને પણ મદદની જરૂર હતી એવી સ્ત્રીઓને તેમણે એકઠી કરી અને ઈશ્વરે
દુકાળના સમયમાં પણ આ બધી સ્ત્રીઓની દૈનિક જરૂરિયાતોને પૂરી પાડી. કેટલું અદ્ભુત કામ પંડિતા રમાબાઈએ દુકાળના સમયમાં કર્યું, અને આપણા ઈશ્વર પણ કેટલા ભલા અને મહાન છે કે તેઓના આ કાર્યને માટે બધી જરૂરિયાતો તેમણે પૂરી પાડી. સાચી વાત. મારી વાલી બહેનો, શું આપણી આસપાસની નિસહાય સ્ત્રીઓને માટે આપણે કોઈ નાની મદદ ના કરી શકીએ? આ કાર્યક્રમમાં આપણે આગળ વધીએ તે સમય દરમિયાન આ વિશે વિચાર કરજો. આપણી આસપાસના લોકોના જીવનમાં આશા પૂરી પાડવા માટે આપણે શું કરી શકીએ? આપણી પાસે ફક્ત પંડિતા રમાબાઈના જેવી તીવ્ર ઈચ્છા હોવી જોઈએ. આપણી પાસે કોઈ સાધનો હોય કે ના હોય, પણ જો આપણે અન્ય લોકોની સેવા કરવાની ઈચ્છા રાખીએ છીએ તો ઈશ્વર આપણી બધી જ જરૂરિયાતો પૂરી પાડશે. ખરેખર પંડિતા રમાબાઈ એક મહાન સ્ત્રી હતા, જેમણે અસંખ્ય સ્ત્રીઓના જીવનમાં નવી આશાનો સંચાર કર્યો. હું કલ્પના પણ કરી શકતી નથી કે માત્ર વિશ્વાસના પાયા પર તેમણે સેવા કાર્યની શરૂઆત કરી અને 1500 સ્ત્રીઓને માટે આશા પૂરી પાડનાર બન્યા. હું પણ આશા રાખું કે હું કોઈના જીવનને માટે આશા અને પ્રેરણા પૂરી પાડનાર બની શકું. તમારી વાત સાથે હું એકદમ સંમત છું. આપણા આ કાર્યક્રમનો હેતુ પણ એ જ છે કે આપણે આશા પૂરી પાડનાર સ્ત્રીઓ બનીએ. આ કાર્યક્રમમાં શીખવવામાં આવતી બાબતોને આપણે ફક્ત સાંભળીને કે શીખીને ભૂલી જવાની નથી, પણ નિરાશ લોકોના જીવનમાં અને નિસહાય સ્ત્રીઓના જીવનમાં આપણે આશાનું એક કિરણ બનવાનું છે. જેઓ ઈસુની પાછળ ચાલે છે તેઓ માટે આ કાર્ય બહુ મહત્વનું છે. પવિત્ર બાઇબલ પણ આ વિષયમાં બહુ પડકારજનક શિક્ષણ આપે છે. હા, માથી 25:31-46માં પ્રભુ કહે છે, પણ જ્યારે માણસનો દીકરો પોતાના મહિમામાં સર્વ પવિત્ર દૂતો સુદ્ધા આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે અને સર્વ દેશ જાતિઓ તેની આગળ એકઠી કરાશે. અને જેમ ઘેટા પાળક ઘેટાને બકરાથી જુદા પાડે છે, તેમ તેઓને એકબીજાથી જુદી પાડશે, અને ઘેટાને તે પોતાને જમણે હાથે પણ બકરાને ડાબે હાથે રાખશે. ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે મારા બાપના આશીર્વાદિતો, આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે સારું તૈયાર કરેલું છે તેનો વારસો લો. કેમ કે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખવડાવ્યું, હું તરસ્યો હતો ત્યારે તમે મને પાણી પાયું, હું પારકો હતો ત્યારે તમે મને પરોણો રાખ્યો, હું નાગો હતો ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યા, હું માંદો હતો ત્યારે તમે મને જોવા આવ્યા, હું કેદમાં હતો ત્યારે તમે મારી ખબર લીધી. ત્યારે ન્યાયીઓ તેને ઉત્તર દેશે કે પ્રભુ, ક્યારે અમે તને ભૂખ્યો દેખીને ખવડાવ્યું અથવા તરસ્યો દેખીને પાણી પાયું? અને ક્યારે અમે તને પારકો દેખીને પરણો રાખ્યો અથવા નાગો દેખીને વસ્ત્ર પહેરાવ્યા? અને ક્યારે અમે તને માંદો અથવા કેદમાં જોઈને તારી ખબર લીધી? ત્યારે રાજા તેઓને ઉત્તર દેશે, હું તમને ખચિત કહું છું કે આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું. કલમ 41 આગળ જણાવે છે, પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે ઓ શાપિતો, જે સાર્વકાલિક અગ્નિ શૈતાન તથા તેના દૂતોને સારું તૈયાર કરેલો છે તેમાં તમે મારી આગળથી જાઓ, કેમ કે હું ભૂખ્યો હતો પણ તમે મને ખવડાવ્યું નહીં, હું તરસ્યો હતો પણ તમે મને પાણી પાયું નહીં, હું પારકો હતો પણ તમે મને પરોણો રાખ્યો નહીં, નાગો હતો પણ તમે મને વસ્ત્ર પહેરાવ્યા નહીં, માંદો તથા કેદમાં હતો પણ તમે મારી ખબર લીધી નહીં. ત્યારે તેઓ પણ તેને ઉત્તર દેશે કે પ્રભુ, ક્યારે અમે તને ભૂખ્યો કે તરસ્યો કે પારકો કે નાગો કે માંદો કે કેદમાં દેખીને તારી સેવા નહીં કરી? ત્યારે તેઓને ઉત્તર દેશે, હું તમને ખચિત કહું છું કે આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહીં એટલે તે મને કર્યું નહીં.
અને તેઓ સાર્વકાલિક શાસનમાં જશે, પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવનમાં જશે. વાલા મિત્રો, પવિત્ર બાઇબલનો આ શાસ્ત્ર ભાગ આપણા બધાનું ધ્યાન ખેંચે એવો છે. અહીં ઈસુ ખ્રિસ્ત આ જગતનો ન્યાય કરવા પાછા આવવાના છે તે સમય વિશે વાત કરે છે. તે લોકોને બે જૂથમાં વહેંચી દેશે. એક જૂથના લોકો સાર્વકાલિક જીવનમાં જશે અને બીજા જૂથના લોકો સાર્વકાલિક શાસનમાં જશે. પણ ઈસુ તેમના આ શિક્ષણમાં આપણે અન્ય લોકો માટે જે વ્યવહાર કરીશું તે બાબત ઉપર પણ ભાર મૂકે છે. શું આ એક અદ્ભુત વાત નથી? હા, ઈસુ કહે છે કે તેઓની સાથે તમે જે રીતે વ્યવહાર કરો છો તે મારી સાથે કરવા બરાબર છે. જો ઈસુ આવવાના હોય તો આપણે બહુ પ્રેમથી આપણા ઘરમાં તેમનો આવકાર કરીશું, તેમને બહુ સરસ ભોજન આપીશું અને આપણી પાસે જે કંઈ હોય તે પણ આપી દેવા તૈયાર રહીશું. પણ જો કોઈ ગરીબ અને નિરાધાર વ્યક્તિને માટે આવું કરવાનું થાય તો આપણને સંકોચ થશે. તદ્દન સાચી વાત. પણ અહીં ઈસુ એવું નથી કહેતા કે આ બધું મારા માટે કરો, પણ તે અન્ય લોકોને માટે કરવા જણાવે છે. ઈસુ કહે છે જેઓ ગલીઓમાં છે, દવાખાનામાં છે, કેદખાનામાં છે, તેઓને મદદરૂપ બનો, તેઓને માટે કંઈક કરો, અને તમે તે મારા માટે કર્યું છે એવું મને લાગશે. ઈસુ ખ્રિસ્ત પોતે પણ જ્યારે આ જગતમાં હતા ત્યારે હંમેશા લોકોને મદદરૂપ બનતા હતા. આ વાત કેટલી નોંધપાત્ર છે. મારી બહેનો, આ શાસ્ત્ર ભાગમાં આપણા માટે એક ચેતવણી પણ છે. કેટલાક લોકો આ વાંચીને એવી ગેરસમજ કરે છે કે આપણા સેવાના કાર્યો આપણને સાર્વકાલિક શિક્ષામાંથી બચાવશે, પણ તે સાચું નથી. પવિત્ર બાઇબલ બહુ સ્પષ્ટ રીતે જણાવે છે કે ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ આપણને બચાવશે. એફેસી 2:8-9 લખ્યું છે, કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો, અને એ તમારાથી નથી, એ તો દેવનું દાન છે. કરણીઓથી નહીં રખીને કોઈ અભિમાન કરે. એનો અર્થ કે આપણા ઉદ્ધારને માટે વિશ્વાસ અગત્યની બાબત છે. જગ તારકના ગુણ ગા, કથ ગુણ તેના માનતા, પ્રભુ ઈસુના ગુણ ગા, કથ ગુણ તેના માનતા, જગ તારકના ગુણ ગા, કથ ગુણ તેના માનતા. સહુનો કરતા કારણ તે છે સર્વ પરાક્રમ પૂરો, સહુનો કરતા કારણ તે છે સર્વ પરાક્રમ પૂરો, શોધક બોધક જે જગમાં છે, શોધક બોધક જે જગમાં છે, સહુનો યત્ન અધૂરો, અકત ગુણ તેના માનતા, જગ તારકના ગુણ ગા, અકત ગુણ તેના માનતા, પ્રભુ ઈસુના ગુણ ગા, અકત ગુણ તેના માનતા. જગ ત્રાતા તમ દીન દયાળુ, માનવ દોષ મટાડો,
जगत्राता तम दीन दयालु मानव दोष मटाड़ो माफ करो अपराध हमारा। वाला दर्शक मित्रों, आप निहाळी रह्या छो कार्यक्रम आशावान स्त्रीओ। आपने हमने सीख्या के आपना सारा कार्यो आपने पापनी शिक्षा माथी बचावी शकता नथी अथवा आपने उद्धार आपी शकता नथी, पण ईसु ख्रिस्त मारा पापोने माटे वधस्तंभ ऊपर बलिदान बन्या एवो विश्वास ज्यारे आपने करिए छे त्यारे ईश्वरनी कृपा थकी आपने उद्धार प्राप्त थाय छे। ईसु ख्रिस्त परना विश्वास अने आशाने कारणे आपणे सारा कार्यो करीए छे। ईसुनो जे प्रेम आपणामां छे તે કુદરતી રીતે આપણે પ્રગટ કરીએ છીએ, તેને લીધે આપણે ભલાઈના કામ અથવા સુકૃત્યો કરીએ છીએ। એનો અર્થ કે ઈશ્વર સાથે આપણો જે વ્યક્તિગત સંબંધ બંધાય છે તેને લીધે આપણે આવા ભલા કાર્યો કરી શકીએ છીએ। ઈસુની પાસે જ્યારે આપણે પાપની માફી માંગીએ છીએ ત્યારે આપણું જીવન પરિવર્તન પામે છે અને એક નવા જીવનની શરૂઆત થાય છે। ઈશ્વરનો આત્મા આપણામાં વસે છે, તે આપણને ઈશ્વરના વચન મારફતે શીખવે છે અને માર્ગદર્શન આપે છે જેથી આપણું રૂપાંતર થાય છે। ઈશ્વર પોતાનો પ્રેમ આપણામાં રેડે છે અને આપણી મારફતે તે પ્રેમ બીજાઓ સુધી પહોંચે છે। શું આ બાબત અદ્ભુત નથી? હા, ખરેખર તે અદ્ભુત બાબત છે। જ્યારે ઈશ્વરનો પ્રેમ આપણી મારફતે બીજાઓ સુધી પહોંચે છે ત્યારે તેનાથી તેઓને પણ ઉત્તેજન અને ભવિષ્યની આશા પ્રાપ્ત થાય છે। વાલા મિત્રો, આપણે બધા એવી એક કે બે વ્યક્તિને જાણીએ છીએ જે જીવનમાં સંઘર્ષ કરી રહી છે। તેઓ પોતાના ઘરમાં, મિત્રો સાથે કે પછી આર્થિક સમસ્યાઓની સાથે સંઘર્ષ કરી રહ્યા છે। અમુકવાર સંઘર્ષ કરનાર વ્યક્તિઓ તેમની સમસ્યાઓથી એટલા બધા ઘેરાઈ જાય છે કે તેઓ તેના બોજ તળે ડૂબવા લાગે છે। પણ જો સંઘર્ષના સમયમાં આપણે તેઓની પાસે જઈને ઈશ્વરના પ્રેમને વહેંચીશું, ઈશ્વરે આપણને જે આનંદ, આશા અને ભવિષ્યનો સામનો કરવાની હિંમત પૂરી પાડી છે તે તેમની સાથે વહેંચીશું, તો તે પણ ઈશ્વરના પ્રેમનો અનુભવ કરી શકશે। ઈશ્વરનો આત્મા તેઓના હૃદય અને મનની સાથે વ્યવહાર કરશે અને તેઓના જીવનમાં પણ પરિવર્તનની શરૂઆત થશે। સાચી વાત, તેને લીધે તેઓ પણ તેમના સંઘર્ષમાંથી અને દુઃખમાંથી ઊભા થશે। આમ જે વ્યક્તિને આપણે મદદ કરી તે વ્યક્તિને આ રીતે દુઃખમાંથી બહાર નીકળીને મુક્તિ અને આશામાં આગળ વધતી જોવી તેના કરતાં મોટો આનંદ બીજો કોઈ નથી। જો તેઓ પણ ઈસુ ખ્રિસ્તમાં મળતી આશાને પ્રાપ્ત કરી લેશે તો જેમ તમે તે આશાને તેમની સાથે વહેંચી તેમ તેઓ બીજાની સાથે તે આશાને વહેંચશે। આમ આપણી આશા આગળ વધતી જશે અને અસંખ્ય લોકોને જીવવાની આશા પૂરી પાડશે। આ પ્રક્રિયા ચાલતી જ રહેશે। સાચે જ, આ બાબત તો બહુ અદ્ભુત છે। જો આપણને ઈસુ ખ્રિસ્તમાં નવી આશા અને નવું જીવન પ્રાપ્ત થયા છે તો આપણે અન્ય લોકોને પણ તેના ભાગીદાર બનાવીએ તે બહુ જરૂરી છે। પંડિતા રમાબાઈએ પણ આ જ કામ કર્યું। ઈશ્વરના પ્રેમનો અનુભવ તેમણે કર્યો અને તેમના વિશ્વાસના એક પગલાથી અસંખ્ય ગરીબ, વિધવા, નિસહાય અને લાચાર સ્ત્રીઓએ અને અનાથ બાળકોએ ઈશ્વરના પ્રેમનો સ્વાદ ચાખ્યો। આપણા દેશની સ્ત્રીઓના ઉત્કર્ષને માટે પંડિતા રમાબાઈએ અથાગ પ્રયત્નો કર્યા અને જીવનભર વિશ્વાસથી તેઓની સેવા કરી। પંડિતા રમાબાઈનું જીવન અને સેવાઓ આપણને સ્ત્રીઓ તરીકે બીજાઓને માટે કંઈક કરવાનો પડકાર આપી જાય છે। મારી બહેનો, ઈશ્વરના પ્રેમને આપણે વારસામાં આપવાનું ચાલુ જ રાખીએ। આવો તે માટે આપણું સમર્પણ કરીએ અને ઈશ્વરની સહાય માંગીએ। આવો આપણે પ્રાર્થના કરીએ। અમારા દયાળુ ઈશ્વર પિતા,
પ્રભુ ઈસુ દ્વારા તમે અમને બીજાની સેવા કરવાનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે તે માટે તમારો આભાર માનીએ છીએ. જેમ ઈસુ આ જગતમાં હતા ત્યારે દરેકને મદદ કરનાર બન્યા, તેમજ અમને પણ તૈયાર કરો કે અમે અન્ય લોકોને મદદ કરનાર બનીએ. અમારા ભલાઈના કામો દ્વારા અમે સંઘર્ષ કરનાર લોકો સુધી ઈશ્વરના પ્રેમને પહોંચાડી શકીએ તે માટે અમને મદદ કરો. ઈસુના નામમાં માંગુ છું, આમેન. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. સાગરની લહેર વશમાં કરાય નહીં, ઈસુ તુજ પ્રીતને માપમાં મપાય નહીં. જીવન અમારું તુજ પ્રેમ સાટે અર્પું તો એ તો પૂરતું કહેવાય નહીં. નભના સિતારા જેમ નજરોમાં માય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. સંકટમાં સાથી તું તુજ મારો મિત છે, જીવનનું જળ તું છે, તુજ માં સૌહિત છે. તું મારું ગીત છે ને તુજ માં સંગીત છે, આદર મહિમા સૌ તુજને તુજ એને યોગ્ય છે. તુજ માં જીવે જે એના આનંદનો પાર નહીં, પ્રભુ તારો પ્રેમ મારા
અય્યા મામાય નહીં, ઈસુ તારો પ્રેમ મારા અય્યા મામાય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયા મામાય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયા મામાય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, ઈસુ તારો પ્રેમ મારા હૈયા મામાય નહીં. પ્રભુ તારો પ્રેમ મારા હૈયા મામાય નહીં. પ્રભુ તારો પ્રેમ મારા હૈયા મામાય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયા મામાય નહીં. વાલા દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમના આજના પ્રસારણમાં આપણે શીખી રહ્યા છીએ કે જો આપણે ઈશ્વરના પ્રેમનો અનુભવ કર્યો છે તો આપણે તેને અન્ય લોકો સુધી લઈ જવાનો છે. ઈસુ ખ્રિસ્તમાં સાર્વકાલિક જીવનની જે મહાન આશા આપણને પ્રાપ્ત થઈ છે તે આશા આપણે બીજા લોકોને પણ આપવાની છે. મારી બહેનો, યાદ રાખો, ફક્ત ઈશ્વર જ આપણી દરેક જરૂરિયાતો પૂરી કરી શકે છે, બીજું કોઈ નહીં. તેથી આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખીને જીવન જીવવાનું છે. વાલી બહેનો, આપણી પાસે એક એવું સલામત સ્થળ હોવું જોઈએ જ્યાં આપણે આપણી સમસ્યાઓ અને મૂંઝવણને પ્રગટ કરી શકીએ, આપણી આશા અને આપણા સ્વપ્નોને જાહેર કરી શકીએ, આપણી ખુશી અને આપણા દુઃખને મોકળાશથી વ્યક્ત કરી શકીએ. દરેક સ્ત્રીની પાસે એવી વ્યક્તિ હોવી જોઈએ જે તેનામાં હિંમત ઊભી કરી શકે, ત્યારે જ એક સ્ત્રી તરીકે તેનું વ્યક્તિત્વ પ્રબળ બનશે. મારી બહેનો, આપણા ઘર કે સમાજમાં આપણે કોઈના માટે આવી વ્યક્તિ બની શકીએ. આપણે ઈશ્વરના પ્રેમને તેઓમાં રેડીએ જેથી તેઓ ઈસુ ખ્રિસ્તમાં મળતી આશા અને નવા જીવનનો અનુભવ કરી શકે. અમને ખાતરી છે કે અમારા આજના શિક્ષણથી આપને એક નવી પ્રેરણા મળી રહેશે. અમારા કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો અમારા માટે પણ ઉત્તેજન અને પ્રોત્સાહનનું કારણ બની રહેશે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. વાલા દર્શકો, આપના ફોન કોલ્સ અને મિસ કોલ પણ આવકાર્ય છે. ફોનથી સંપર્ક કરવા માટે અમારો ફોન નંબર છે 99 98 97 90 26, 9998 97 90 26. મિસ કોલ કરવા માટે અમારો નંબર છે 0444 908 1248, 0444 908 1248. આ નંબર ઉપર હમણાં જ અમને મિસ કોલ કરશો. આવતા સપ્તાહે આ જ સમયે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.